જા મને હું અક્ષસ સ્કૂલમાંથી હું પુરોહિત ભારતી આ વિડિયો લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે ધોરણ પહેલાનું જીકે વિષય સૌ સાથે મળીને ભણીએ. કઈ સારી ટેવો, કઈ ખરાબ ટેવો, અહીંયા વડીલો આપ્યા છે. પેલા ચિત્રની અંદર બાળકો જુઓ, એના મમ્મી પપ્પાને શું કરે છે, નમન કરે છે, તો એ સારી ટેવ છે બેટા. ત્યારબાદ સેકન્ડ જુઓ, બાળકો રોડ ઉપર છે, બોલથી રમે છે, તો એ ખરાબ ટેવ છે બેટા. ત્યાર પછી જો આ બ્રશ કરે છે ઉઠીને, તો એ સારી ટેવ છે. સૂર્યનારાયણને નમસ્કાર કરે છે, તો એ સારી ટેવ છે. આ છોકરો છે, બેન્ચ ઉપર જો કુદાકૂદ કરે છે, તો એ ખરાબ ટેવ કહેવાય બેટા. ત્યાર પછી આ ભાઈ બહેન છે, સાથે મળીને લેસન કરે, તો એ સારી ટેવ કહેવાય. જો મોઢામાં આંગળી નાખે છે, એ ખરાબ ટેવ કહેવાય. સૂર્ય ઉગે એ પહેલાં આપણે ઉઠી જવું જોઈએ. આ બેન છે, હજી સૂતા છે 9 વાગ્યા સુધી, તો એ ખરાબ ટેવ કહેવાય. બસમાંથી ડૂકા કાઢવા નહીં, એ ખરાબ ટેવ કહેવાય. આ ભાઈ નેલ કટર જો ટેબલ ઉપર કાપે છે નખ, તો એ સારી ટેવ કહેવાય. અહીંયા અલગ અલગ તમને કલરો આપ્યા છે, તો આપણે જોઈએ. લાલ કલર છે, તો પાકું ટમેટું કેવા કલરનું હોય, તો કે લાલ કલરનું હોય છે બેટા. ત્યાર પછી પાંદડું છે, લીલા રંગનું છે. પાકું કેળું પીળા રંગનું હોય, આકાશ વાદળી રંગનું હોય, કાગડો કાળા રંગનો હોય, દૂધ સફેદ રંગનું હોય, સૂકું નાળિયેર બદામી રંગનું હોય, જાંબુડિયા કલરનું રીંગણું હોય, ગુલાબ છે એ ગુલાબી કલરનું હોય, નારંગી છે એ કેસરી કલરની હોય. તો અહીંયા સાઈડમાં તમને ઘણા બધા કલરો આપ્યા છે બેટા. ત્યાર પછી આપણે જોઈએ મેઘધનુષ, બરોબર. તો મેઘધનુષ છે એ સપ્તરંગનું બનેલું છે. આના ઉપરથી આપણે એક સૂત્ર પણ બનાવી શકીએ છીએ, તો આપણે એ પણ જોશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો મેઘધનુષ ક્યારે આપણને જોવા મળે છે અવકાશમાં, તો કે ચોમાસામાં કોઈક વાર આપણને આકાશમાં જોઈએ છીએ. તો મેઘધનુષના 7 રંગો હોય છે, 7 રંગોના નામ નીચે આપેલા છે, પણ આપણે એમાંથી એક સૂત્ર બનાવીએ બેટા. જાને વારા પીનારા, જા એટલે જાંબલી, ની એટલે ગળી જેવો કલર નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, આટલા કલરનું બનેલું છે મેઘધનુષ. ત્યાર પછી આપણે જોઈએ 6th ચેપ્ટર, આકાર, કદ અને અંક. એમના અંક કયા કયા છે, એમના આકારો કેવા કેવા છે અને કદ કેવડું છે. તો જો આપણે સૌ પ્રથમ બેટા જોઈએ તો આ ગ્રીન કલર, લીલો કલર આપ્યો છે આપણને, એ ચોરસ છે. લાલ કલર છે લંબચોરસ, ત્રિકોણ છે આપણને પીળા કલરનું આપ્યું, અને વર્તુળ છે આપણને વાદળી કલરનું આપ્યું. તો અહીંયા આપણે આમની અંદર અંક લખેલા છે. તો અહીંયા 5 નંબર લીલા કલરનો ત્રિકોણ આપ્યો છે, આ ચોરસ આપ્યો છે 7 નંબર, વર્તુળ છે 3 નંબર અને લંબચોરસ છે 9 નંબર, વર્તુળ આપ્યો 6 નંબર, લંબચોરસ છે 0, ચોરસ છે 3 નંબર, ત્રિકોણ છે 2 નંબર. ત્યાર પછી 4 નંબરનો ત્રિકોણ, 8 નંબરનો વર્તુળ, 8 નંબરનો છે એ લંબચોરસ, અને ચોરસ 1 નંબરનો આપેલો છે. ત્યાર પછી અહીંયા ઘણી વસ્તુઓ આપી છે, કદમાં નાની અને મોટી. તો માટલું આપ્યું છે, જો માટલું મોટું આપ્યું છે, અને કુલડી નાની આપી છે. વૃક્ષ છે એ મોટું છે, ફૂલ છોડ છે એ નાનો છે. અહીંયા બંગલો આપ્યો છે મોટો આપ્યો છે, ઝૂંપડી છે એ નાની આપી છે, વાઘ છે મોટો આપ્યો છે, બિલાડી છે એ નાની આપી છે બેટા. શેરડીનો સાટો જાડો હોય, દિવાસળી પાતળી હોય, દૂધી જાડી હોય, ભીંડો છે પાતળો હોય છે બેટા, બરોબર ને. હવે આપણે ચેપ્ટર નંબર 7 જોઈએ. અલગ અલગના ફ્રૂટ આપણે જોઈએ છીએ. તો ફ્રૂટ છે આપણને બધાને બહુ ભાવે, એમાં હમણાં તો આપણે ઘરે હોય ને તો મમ્મી રોજ નવા નવા જ્યુસ આપણને પીવડાવે છે. તો અલગ અલગ ફળને આપણે ઓળખીએ.
તો આપણને ખાવામાં બહુ મજા આવે છે. એ કોઈનો સ્વાદ મીઠો હોય એકદમ, કોઈ ખાટો હોય, તો આપણને બહુ ભાવે છે. અલગ અલગ ઋતુના અલગ અલગ ફળો હોય છે, તો બોક્સમાંથી આપણે એને ઓળખીએ અને નામ લખીએ. તો સૌ પ્રથમ સફરજન, પછી કેરી આપી. જો આ તો ફ્રૂટનો રાજા કહેવાય હો, કેરી તમને બધાને ભાવે છે. કેળું, દ્રાક્ષ, નારંગી, પપૈયું, અનાનસ, મોસંબી, જામફળ અને દાડમ, ચીકુ અને તરબૂચ, આટલી વસ્તુ આપી છે. તો આપણે એ પણ જોયું. અહીંયા તમને લોકોને જો એક ખાલી જગ્યાએ આપી હોય, ક્યાંય વસ્તુ નામ અક્ષર ખૂટતા હોય, તો એ અક્ષર આપણે લખવાના છે બેટા બોક્સની અંદર, બરોબર છે ને? ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર જોઈએ 8.